શન ના વિડીયો લેક્ચર માં સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ જ્ઞાન સેતુ વિષય અંગ્રેજી એમાં આજે આપણે બીજો એપિસોડ જોવાના છીએ એટલે કે ચેપ્ટર નંબર ટુ જોય ફૂલ ડ્રીમ્સ હવે જે વિદ્યાર્થીઓ નવા છે એમનું હું આ ચેપ્ટર ટુમાં હાર્દિક સ્વાગત કરું છું જેમને એમ લાગ્યું કે ચેપ્ટર વનમાં કંઈ ભણવા જેવું નથી કંઈ શીખવા જેવું નથી અને ડાયરેક્ટ ચેપ્ટર ટુમાં ટેકડો મારી ગયા છે એવા વિદ્યાર્થીઓ માટે હું ફરીથી એક ઇન્ફોર્મેશન આપવા ઈચ્છીશ અથવા ફરીથી એક વાત શેર કરવા ઈચ્છીશ કે વિદ્યા યુથ અને વિદ્યાકુલ મળીને માસ્ટર ક્લાસ શરૂ કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓ આની વિશે જાણે છે એને આ સ્કીપ કરીને વિડિયોને આગળ કરીને આગળ જતા રહે છે જેને નથી ખબર એ લોકો મારી સાથે રહે સ્ટે વિથ મી એન્ડ કનેક્ટેડ વિથ મી માસ્ટર ક્લાસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી વન ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ જેમાં અમે સ્ટાન્ડર્ડ નાઇનથી લઈને સ્ટાન્ડર્ડ ટ્વેલ્વના લાઈવ ક્લાસ શરૂ કરી રહ્યા છીએ જેમાં ધોરણ નવ અને દસ માટે મેઇન ચાર સબ્જેક્ટ ભણાવવામાં આવશે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સમાજ જેમાં હું અંગ્રેજી હું જ લેવાની છું હું પોતે છું એના પછી ધોરણ અગિયાર અને બાર કોમર્સની વાત કરું તો એ સ્ટ્રીમમાં એકાઉન્ટ આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર અને બી એ અને લાસ્ટમાં છે અંગ્રેજી આ પાંચ વિષય ભણાવવામાં આવશે અને એમાં પણ અંગ્રેજી વિષય હું જ લેવાની છું આગળ જઈએ આપણે તમે આ લેક્ચર અટેન્ડ ક્યાં કરશો તો આ લેક્ચર તમારે લાઈવ વિદ્યાકુલની એપમાં અટેન્ડ કરવાનું રહેશે એની સાથે તમને કેટલાક બેનિફિટ મળે છે જેમ કે રેકોર્ડેડ વિડિયો લેક્ચર તમને મળશે લાઈવ તો તમે અટેન્ડ કરશો પણ સાથે સાથે તમને રેકોર્ડેડ વિડિયો લેક્ચર મળશે પીડીએફ ફાઇલ મળશે જે અમે સમજાવ્યું છે જે અમે એક્સપ્લેનેશન કર્યું છે એની પીડીએફ ફાઇલ મળશે સાથે સાથે તમે લાઈવ ચેટ દ્વારા અમને ક્વેશ્ચન પૂછી શકશો અને એ ક્વેશ્ચનના આન્સર અમે તમને આપીશું મતલબમાં વિદ્યાકુલની ટીમ એટલે કે યુથ વિદ્યાકુલની ટીમનો એક મેઇન હેતુ છે એક મેઇન પર્પઝ છે કે તમારા ક્યુ ફોર ક્વેશ્ચનથી લઈને તમને તમને ક્યુ ફોર ક્વેશ્ચનથી લઈને એ ફોર આન્સર સુધી પહોંચાડો કેટલીક મોક ટેસ્ટ પણ રહેશે જે તમારે અટેન્ડ કરવાની રહેશે એના પછી તમે અમે ફોલો કરી શકો છો કેટલીક સોશિયલ એપ દ્વારા જે તમારી સામે છે ટેલિગ્રામ વોટ્સઅપ ફેસબુક અને કેટલીક આને શું કહેવાય ઇન્સ્ટાગ્રામ હા ઇન્સ્ટાગ્રામ એ સિવાયનું બીજું ગૂગલ પ્લે સ્ટોરમાં અમારી એપ્લિકેશન છે યુથ એજ્યુકેશન અને વિદ્યાકુલની વિદ્યાકુલમાં તમે લાઈવ સેશન એ સિવાય તમે મોક ટેસ્ટ આપી શકો છો ગેમ દ્વારા તમે તમારી એજ્યુકેશનની તમારી સિલેબસની તૈયારી કરી શકો છો અને યુથ એજ્યુકેશનમાં તમારા સિલેબસ રિલેટેડ કેટલાક એવા વિડીયો છે મટીરિયલ છે જે યુથ એજ્યુકેશનમાંથી મેળવી શકો છો એ સિવાયની બીજી ઘણી બધી એપ્લિકેશન છે એ તમે અમારી સાથે જોડાશો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે નેક્સ્ટ આગળ જોઈએ યુટ્યુબમાં એજ્યુકેશન રિલેટેડ તમારા સિલેબસ રિલેટેડ અગિયાર હજારથી પણ વધારે વિડીયો છે અલગ અલગ સ્ટાન્ડર્ડ પ્રમાણે અલગ અલગ સબ્જેક્ટ પ્રમાણે સિલેબસ પ્રમાણે એના પછી ગૂગલ પ્લે સ્ટોરમાં આગળ જ મેં વાત કરી દીધી બે એપ્લિકેશન મેઇન અમારી અવેલેબલ છે બીજી પણ એપ્લિકેશનો છે અમારી સાથે જોડાશો તમને ઓટોમેટિક ખબર પડી જાય છે એના પછી હેલ્પલાઇન નંબર એટલે કે મેં આગળ જે માસ્ટર ક્લાસની વાત કરી એ માસ્ટર ક્લાસમાં તમને ફી બાબતે કે ભાઈ ધોરણની આ ધોરણની ફીસ કેટલી છે એમાં કયા સમજેક્ટ ભણાવવામાં આવશે આ ધોરણની ફીસ કેટલી છે એ ફીઝ બાબતે તમારે કોઈ ક્વેરી છે કોઈ ડાઉટ છે તો એ ડાઉટ તમે આ નંબર પર કરી શકો છો કોલમાં તમે ડાઉટ શેર કરી શકો છો અને તમને આન્સર મળી જશે પ્રોપર આન્સર મળી જશે અને હા લાસ્ટમાં હું એ વિદ્યાર્થીઓને કહી દઉં જે લોકો પેઇડ ક્લાસમાં જોડાયેલા છે હાલમાં અમારી સાથે અને હજુ પણ એ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાણા નથી તમે વાત કરશો તો પણ ચાલશે ઓકે નેક્સ્ટ આગળ જોઈએ આપણે આજનો આપણો જે એપિસોડ ટુ એટલે કે યુનિટ ટુ જે છે એનું નામ છે જોય ફૂલ ડ્રીમ જેવું નામ છે એવું અંદર ક્રિયા પણ કરેલી છે જોય ફૂલ ડ્રીમ એટલે કે આનંદ વાળું સપનું આનંદદાયક સપન મતલબ માં અંદર જેટલી સ્ટોરીઓ આપેલી છે ને એ દરેકે દરેક સ્ટોરીઓ ડ્રીમ રિલેટેડ હશે સપના રિલેટેડ હશે તો ચાલો શરૂઆત કરીએ એમાં તમને પહેલી જ રાઈમ આપી દીધી છે લેટ રિસાઇટ ધ રાઈમ લેટ્સ રિસાઇટ ધ રાઈમ રિસાઇટ એટલે કે ગાન કરવું રિસાઇટ એટલે શું થાય ગાન કરવું થાય તો તમારે આ પોયમનો સરસ મજાનું તમારા વોઇસમાં ગાન કરવાનું છે એને સમજવાનું છે ધીઝ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ આ એ બેગ છે નાનું આ નાનું એ બેગ છે જે મેં ખરીદ્યું ધીઝ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ આ એ પતંગિયું છે કે જે મેં પકડ્યું હતું આ નાનું એ પતંગિયું છે કે જે નાના બાળકે પકડ્યું હતું ધીઝ ઇઝ ધ કાય ધ લિટલ વન ફ્લૂ આ એ પતંગ છે કે જે નાના બાળકે ઉડાડી હતી દિસ ઇઝ ધ વિસ્ટલ ધ લાઈક વન બ્લુ લિટલ વન બ્લુ આ એ સિસોટી છે કે જે નાના બાળકે વગાડી હતી ઇઝ ધ ધ લિટલ વન અને આ એ ઘંટડી છે કે જે નાના બાળકે વગાડી હતી બ્લુ એટલે પણ વગાડવું ફૂંક મારીને વગાડવું બ્લુ એટલે ફૂંક મારીને વગાડવું રેંગ એટલે કે હાથ દ્વારા તમે વગાડી શકો એના પછી દિસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ આ એ ગીત છે કે જે નાના બાળકે ગાયું હતું વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ સફેદ અને કાળું લીલું અને લાલ ધીઝ આર ધ વર્ડ ધ લિટલ વન રીડ અને આ એ શબ્દ છે કે જે નાના બાળકે વાંચ્યા હતા ધીઝ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન રૂ અને આ એ ચિત્ર છે કે જે નાના બાળકે દોર્યું હતું ઓલ ધીસ થિંગ્સ ધ લિટલ વન ન્યુ અને આ એ બધી વાતો છે કે જે નાનું બાળક જાણતું હતો ન્યુ એટલે કે જાણતું હતો મતલબમાં અહીંયા આપણે હાઇલાઇટ કરીએ બોટ કોટ ફ્લુ બ્લુ રેંગ સેંગ રેડ રીડ ડ્રુ ન્યુ આ જે છે એ શબ્દ કેવા છે ભૂતકાળના શબ્દ છે કેવા શબ્દ છે ભૂતકાળના એટલે કે એને પાસ્ટ કહેવાય શું કહેવાય પાસ્ટ વર્બ ક્લિયર જોઈએ હવે તમને શું કરવાનું કીધું છે મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ એક એવું લિસ્ટ બનાવો નોંધ બનાવો જે રાઇમિંગ વર્ડ છે હવે રાઇમિંગ વર્ડ એટલે શું થાય પાછળ ઉચ્ચારણ જે છે એમાં પાછળનું ઉચ્ચારણ સરખા જેવું થતું હોય જેમ કે બોટ કોટ બોટ કોટ બોટ કોટ ટટ બ્લુ એન્ડ ફ્લુ બ્લુ એન્ડ ફ્લુ

બોટ એના પછી ન્યુમાં ડ્રુ અને આ પણ આવી શકે ફ્લુ બરાબર આ આ એક સરખા બ્લુ ફ્લુ ત્રણ સોરી અને હા ચાર વર્ડ થયા આગળ જઈએ આપણે હવે અહીંયા જે તમને આપેલા છે એ મૂળ વબ છે કેવા વ છે મૂળ ક્રિયાપદ એટલે કે વર્તમાન કાળના ક્રિયાપદ છે તો આ બાય નું ભૂતકાળનું રૂપ થાય બોટ કેચ નું ભૂતકાળનું રૂપ થાય કોટ ફ્લાયનું ભૂતકાળનું રૂપ થાય ફ્લાય બાય એટલે ખરીદવું અત્યારે ખરીદવું ખરીદ્યું છે એટલે ખરીદ્યું હતું કોટ પકડ્યું હતું ફ્લાય ઉડાડવું ફ્લુ ઉડાડ્યું બ્લૂ વગાડવું વગાડવું બ્લૂ વગાડ્યું ડ્રો દોરવું ડ્રુ દોર્યું નો જાણવું ન્યુ જાણ્યું સિંગ ગાવું સેંગ ગાયું રીડ વાંચવું રેડ વાંચ્યું તો આ થઈ ગયું ભૂતકાળ હવે જુઓ શું કીધું છે કોઠાના વિભાગ બી માંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તમારે ખાલી જગ્યા લખવાની છે

તો હવે હું તમને પહેલા મોટેથી વાંચી સંભળાવું છું ત્યાર પછી તમારે ગોળ કરવાનું રહેશે ગોળ કરવા કહો તો તમારે ગોળ કરવાનું રહેશે તમને આની પીડીએફ મળી છે તો વોઝ સૌથી આપેલા શબ્દને રોબર ફોરેસ્ટ જંગલ સેન્ટ સેન્ટ સેડ હેપી થ્રુ એડવાઇસ

નારદ મુનિ પાસ્ડ થ્રુ ધ ધ ધ ધ ફોરેસ્ટ હિઝ એડવાઇસ ચેન્જ લાઈફ રોબર બીકમ સેન્ટ હી રામાયણા એટલે કે જે રોબર હતો એ પછી વાલ્મિકી બન્યો એક સાધુ ધ સેન્ટ એટલે કે એક સાધુ હી વ્રોટ ધ રામાયણ અને તેને પછી શું લખી

એની સીટ સોફ્ટ હતી એક નાની એવી ઘંટડી હતી અને પાછળનો અરીસો પણ હતો પાછળ આપણે પાછળનો અરીસો એટલે કે આગળની સાઇડ અરીસો હોય પાછળનું જોઈ શકાય રિયર વ્યુ મિરર એટલે કે પાછળનું જોઈ શકાય તેવો અરીસો તેજસ્વીની સ્ટાર્ટેડ રાઇટિંગ રાઇડિંગ હર બાયસિકલ તેજસ્વીનીએ તેની બાયસિકલ સવારી કરવાનું શરૂ કર્યું શી વેન્ટ ટુ ધ રિવર બેન્ક તે નદી કિનારા તરફ ગઈ ધ પાથ વોઝ રફ ઓન ધ રિવર બેંક રિવર બેન્કનો જે રસ્તો હતો એ બહુ ખરબચડો હતો તે ની સફારી એટલે કે મુસાફરી પોતાની ઝડપી સ્પીડમાં કરી રહી હતી ધેન શી રેડ બટન નિયર ધ બેલ ત્યાર પછી તેણે ઘંટડીની બાજુમાં એક લાલ બટન જોયું શી પુશ ધ બટન સ્લોલી તેણે ધીમે ધીમે બટનને દબાવ્યું ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ અને ત્યાં એક મોટો પંખો પાછળના વ્હીલ માં બહાર આવ્યો ધ ફેન સ્ટાર્ટેડ રોટિંગ એન્ડ ધ બાયસાઇકલ વોઝ નાઉ ફ્લાઈંગ ફેન જે હતો એ ગોળ ગોળ ફરવાનો શરૂ થઈ ગયો એન્ડ ધ બાયસાઇકલ વોઝ નાઉ ફ્લાઇંગ અને હવે બાયસાઇકલ એની જે સાયકલ હતી એ હવામાં ઉડતી હતી શી વોઝ થ્રીલ તે વધારે રોમાંચક હતી આનંદમાં હતી શી વોઝ ઓવર ધ રિવર તે નદી પર ચાલી ઉડી રહી હતી શી શી શો અ બોટ બોટ ઇન ધ ધ રિવર તેણીએ નદીમાં જોઈ જોઈ ટર્ન હેન્ડલ ટુ ટુવર્ડ હર વિલેજ તેણીએ પોતાનું હેન્ડલ ગામ તરફ વાળ્યું શી શો હર સ્કૂલ તેણીએ પોતાની શાળા જોઈ દેર વર મેની લીવ્સ ઓફ ધ ટ્રી ઓન ધ રૂફ ત્યાં તેની શાળાની છત પર ઘણા બધા ઝાડના હતા વોઝ ઓવર ધ ફાર્મ એન્ડ ફિલ્ડ હવે તે ખેતરો અને જમીન સપાટીની ઉપર હતી અહીંયા તમારે ફિલ્ડ અને ફાર્મ ફિલ્ડ એટલે પણ ખેતર થાય અને ફાર્મ એટલે પણ ખેતર થાય મતલબમાં અહીંયા તમારે એકમાં ફાર્મ અને એકમાં વાડી તે વાડી અને ખેતરોની ઉપર હતી હવે

તો આ સરસ મજાની સ્ટોરી હતી હવે એ સરસ મજાની સ્ટોરી પરથી તમારે ઉપરના શબ્દોની મદદથી એટલે કે જે ઉપર શબ્દ આપ્યા હતા એ શબ્દના મદદથી તમારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે મેં અહીંયા આખી સ્ટોરી લઈ લીધી છે તમને દેખાય ન દેખાય એટલા માટે મેં તમને એનું ગુજરાતી કરી દીધું છે અને તમારી પાસે આની પીડીએફ ફાઇલ હશે તો એ ફાઇલ રાખીને તમે આ સોલ્વ કરી શકો છો ફર્સ્ટ બ્લેન્ક ધ ધ ધ યુનિક યુનિક એન્ડ બ્યુટીફુલ તો તો ફર્સ્ટ શું આવશે એના એના પછી પછી પાથ પાથ ખાલી જગ્યા ઓન કેવો હતો હતો રફ તેજસ્વીની શો અ તો તેજસ્વીનીએ શું જોયું હતું ફ્લોક ઓફ બર્ડ્સ ટોળું પણ જોયું હતું અને બીજું એને બોટ પણ જોઈ હતી એના પછી

તમને અહીંયા કેટલાક ક્વેશ્ચન પૂછેલા છે એ ક્વેશ્ચનના આન્સર આપવાના છે એ પણ ઉપરની સ્ટોરી પરથી વુ ગિફ્ટેડ અ બાયસિકલ ટુ તેજસ્વીની 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 તો તો ફાધર્સ ગિફ્ટેડ અ બાયસિકલ ટુ ટુ અથવા હર એના પછી ચાલો આન્સર ડિસ્પ્લે કરી દઉં તેજસ્વીની ફાધર ગિફ્ટેડ અ બાયસિકલ ટુ તેજસ્વીની અથવા તો હર એના પછી વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ તો તેવી શો અહીંયા શું આવશે શો સી નું થશે ઓન ધ રૂફ ઓફ ધર સ્કૂલ તો તેજસ્વીની શો અન ધૂફ ઓફ હર સ્કૂલ અથવા તો ટ્રીઝ લીવ એમ પણ લખી શકો અહીંયા તમે આન્સરને ડિસ્પ્લે કરીએ તેજસ્વીની શો લીવ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ સ્કૂલ અહીંયા મેની લીવ લખો તો પણ ચાલે નહી લખો તો પણ ચાલશે એના પછી વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર તો તેજસ્વીની એ બોટ જોઈ હતી તો આન્સર તેજસ્વીની શો અ બોટ ઇન ધ રિવર નેક્સ્ટ હજી ક્વેશ્ચન છે રાઇટ ટુ સેન્ટેન્સ અબાઉટ તેજસ્વીની બાયસિકલ તો તેજસ્વીની બાયસિકલ સૌથી પહેલા તો યુનિક એન્ડ બ્યુટીફુલ એના પછી સોફ્ટ સીટ એના પછી રિયર વ્યૂ મિરર અને બીજું શું આપ્યું હતું યાદ તો નથી લિટલ બેલ્ટ જો આ બુ લાગ્યું હતું લિટલ બેલ્ટ નહીં આવે બેલ આવશે શું આવશે લિટલ બેલ બેલ નહીં બેલ્ટ નહીં બેલ ઘંટડી હતી એન્ડ રિયર વ્યૂ મિરર હવે અહીંયા તમારે તમારું લખવાનું છે કે તમારી પાસે જે સાયકલ છે એ સાયકલના બે સેન્ટેન્સ લખવાના છે ન હોય તો આની જેમ સપનું જોઈને લખી નાખો પછી તમારી જાતે તમે બનાવજો તમે જો સાતમામાં ભણી ગયા હોય તો એણે શું નક્કી કર્યું હતું કે હું એવી બાયસિકલ મારી જાતે બનાવીશ મોટી થઈને તો આવું પણ તમે કંઈક કરો જેમ કે માય બાયસિકલ ઇઝ બ્લેક ઇન કલર ઇટ ઇઝ યુનિકોન યુનિક એન્ડ બ્યુટિફુલ બીજું તમારે જે એડ કરવું હોય એ એના પછીની એક્ટિવિટી નીચે નમ્રતા એટલે કે જે વિદ્યાર્થી છે અને બીજું જયેશભાઈ જે શિક્ષક છે એક દિવસની કાર્યોની માહિતી આપે છે તે તમારે શું કરવાની છે વાંચવાની છે એક દિવસની એટલે કે બે હજાર ઓગણીસનો નો વર્ષ અગિયારમો મહિનો ચૌદ તારીખ વાર કયો છે થર્સડે તો નમ્રતા પ્રેક્ટિસ પ્રેક્ટિસિપે પાર્ટિસિપેટ સોરી પાર્ટિસિપેટ ઇન અ ચિલ્ડ્રન ફેર નમ્રતા ભાગ લે છે બાળકોના આનંદ મેળામાં એના પછી મેડ બુંદીના લાડુ અને એ બુંદીના લાડુ બનાવે છે જે આનંદ મેળો છે એમાં એના પછી ડેકોરેટેડ ક્લાસરૂમ ક્લાસરૂમને શણગારે છે વોન કુકિંગ કોમ્પિટિશન રસોઈની જે સ્પર્ધા છે એમાં એ જીતે છે જયેશભાઈ ઓર્ગેનાઇઝ ચિલ્ડ્રન ફેર બાળકોનો આનંદ મેળો જે છે એ ઓર્ગેનાઇઝ કરે છે એટલે કે એની સ્થાપના કરે એના પછી ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ

પાર્ટિસિપેટ કેવું રૂપ છે ભૂતકાળનું રૂપ છે એટલે જે છે એ કેવું વાક્ય થઈ ગયું પ્રશ્નાર્થ વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં જુઓ નોટ કરો આવ્યું એટલે ક્રિયાપદનું કેવું રૂપ થઈ ગયું મૂળ રૂપ થઈ ગયું કેવું રૂપ થઈ ગયું ક્રિયાપદનું રૂપ થઈ

આપણે સોલ્વ કરીએ સેકન્ડ સેન્ટેન્સ જયેશભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ જયેશભાઈએ સ્વીટ્સ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા અને નીચે પ્રશ્ન પૂછ્યો છે હવે અહીંયા આપણે લખીશું ડીડ ડીડ નમ્રતા ડિસ્ટ્રીબ્યુટ સીટ જો અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું અહીંયા ડિસ્ટ્રીબ્યુટેડ હતું કારણ કે ત્યાં ડીડ નહોતું ડીડ આવી ગયું મૂળરૂપ થઈ ગયું તો શું નમ્રતાએ મીઠાઈઓ વેચી હતી ના शी ડીડન્ટ નો शी ડીડન્ટ

એમને હું કરી ઓકે નેક્સ્ટ આગળ જોઈએ હવે જયેશ ભાઈ શું કરે છે ઓર્ગેનાઇઝ ચિલ્ડ્રન ફેર ઇન ધ સ્કૂલ હા કરે છે ને હવે તમને પ્રશ્ન પૂછ્યો છે ડીડ નમ્રતા ઓર્ગેનાઇઝ નું અહિયાં શું થઈ જશે ઓર્ગેનાઇઝ

તો નો અહીંયા અહીંયા આવશે આવશે હી હી પડે પછી હવે આગળ જઈએ હવે આમાં બે ફેકરા ભેગા થઈ ગયા છે તમારે એને વાંચવાના છે અને ત્યાર પછી સમજીને એને છૂટા પાડવાના છે હવે અહીંયા હું તમને કહી દઉં કે વર્તમાનકાળ કોને કહેવાય અને ભૂતકાળ કોને કહેવાય અહીંયા બે ફકરા ભેગા થઈ ગયા છે અને ભેગા શું કામ કર્યા એની પાછળનું કારણ છે તમને સમજાવવા માંગે છે કે આને વર્તમાન કહેવાય અને આને ભૂતકાળ કહેવાય હવે અહીંયા ટુડે આપેલું છે તો આ વર્તમાનકાળ બિફોર 3 મંથ્સ 3 મહિના પહેલા આ ઘટના થઈ હતી તો બિફોર 3 મંથ્સ તો એ શું કહેવાશે ભૂતકાળ કહેવાશે જોઈએ આપણે ટુડે ઇઝ દિવાળી વર્તમાનકાળ વી આર સેલિબ્રેટિંગ દિવાળી વી આર સેલિબ્રેટિંગ દિવાળી આર વાક્યમાં જ્યાં જ્યાં તમને શું દેખાય આ ખાનામાં મૂકી દેવાનું અને જ્યાં તમને વોઝ વર દેખાય શું દેખાય વોઝ વર અથવા તો ક્રિયાપદનું કેવું રૂપ ભૂતકાળનું રૂપ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ દેખાય તો સમજી લેવાનું કે એ વાક્ય કયા કાળનું છે ભૂતકાળનું છે અને એને તમારે ક્યાં લખવાનું આ ખાનામાં લખવાનું જઈએ આગળ એના પછી બિફોર થ્રી મંથ તો હવે આ શેમાં આવશે ભૂતકાળમાં આવશે વી સેલિબ્રેટેડ સેલિબ્રેટેડ ભૂતકાળનું રૂપ છે એટલે શેમાં આવશે ભૂતકાળના ખાનામાં તો આ ભૂતકાળના ખાનામાં એના પછી માય મધર ઇઝ મેકિંગ ગુલાબજાંબુ ઇઝ મેકિંગ વર્તમાન કાળમાં

છતાં પણ હું વિચારું છું કે તમે એવું જાતે જ કરો આની હેલ્પ નહીં લો એ તો તમારાથી સોલ્વ થઈ જાય કઈ ન એમાં એમાં વર્ડ આપેલો હતો એ વર્ડમાંથી તમારે પ્રાણીઓના કે જીવ જંતુઓના નામ શોધીને તમારે બીજું સ્પેલિંગ લખવાનો હતો તો આજનો આપણો જે એપિસોડ ટુ એટલે કે ચેપ્ટર ટુ હતું એ પૂરું કર્યું અહીંયા આપણે લેક્ચરને પૂરો કરીએ છીએ જય હિન્દ વંદે માતરમ